नर्मदा डेममांथी छोड़वामां आवता पाणीना कारणे भरूचमां पूरनी स्थिति सर्जाती होय छे, त्यारे नदीमां आवता पूरनी आगोतरी जाणकारी माटे तंत्र द्वारा ई रेवा सिस्टम शुरू करवामां आवी छे। ई रेवा सिस्टम कार्यरत करवामां आवता गोल्डन ब्रिज सहितना पांच स्थळोए पूर समये सायरन वाजशे। महत्वनुं छे के गत वर्षे पण डेम 138.68 મીટરની પૂર્ણ સપાટીથી ભરાયા બાદ ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવતા ભરૂચમાં પૂર આવ્યું હતું। પૂરના પાણી ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા હોય છે, જેને લઈને નર્મદા નદીમાં આવતા પૂરની આગોતરી જાણકારી મળી રહે તે માટે ઈ રેવા સિસ્ટમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રકારે ભરૂચની જો વાત કરીએ તો ભરૂચમાં ડેમની જે સપાટી છે તેને લઈને વાત કરવામાં આવી છે। નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા પાણીના કારણે ભરૂચમાં પૂરની સ્થિતિ સર્જાતી હોય છે, ત્યારે નદીમાં આવતા પૂરની આગોતરી જાણકારી માટે તંત્ર દ્વારા ઈ રેવા સિસ્ટમ શરૂ કરવામાં આવ્યું છે। ઈ રેવા સિસ્ટમ કાર્યરત કરવામાં આવતા ગોલ્ડન બ્રિજ સહિતના પાંચ સ્થળોએ પૂર સમયે સાયરન વાગશે। મહત્વનું એ છે કે ગત વર્ષે પણ ડેમ 138.68 મીટરની પૂર્ણ સપાટીથી ભરાયા બાદ ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવતા ભરૂચમાં પૂર આવ્યું હતું। પૂરના પાણી ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં ફરી વળતા, જેને લઈને નર્મદા નદીમાં આવતા પૂરની આગોતરી જાણકારી મળી રહે તે માટે ઈ રેવા સિસ્ટમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ પ્રકારે ભરૂચની અંદર ખાસ વાત કરીએ તો ઈ રેવા સિસ્ટમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેને આધારે પાણીનો જો સ્તર વધશે તો સાયરન પણ વાગે તેવી તંત્ર દ્વારા ગોઠવણી જે છે તે હાથ ધરવામાં આવી છે। આ પ્રકારે ભરૂચની અંદર મહત્વના સમાચાર તરીકે કહી શકાય કે તંત્ર જે છે તે પ્રી મોન્સૂન પ્લાનિંગથી આગળ વધી રહ્યું છે। નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા પાણીના કારણે ભરૂચમાં પૂરની જે સ્થિતિ છે તે સર્જાતી હોય છે, ત્યારે નદીમાં આવતા પૂરની આગોતરી જાણકારી માટે તંત્ર દ્વારા ઈ સેવા સિસ્ટમ શરૂ કરવામાં આવી છે। ઈ રેવા સિસ્ટમ કાર્યરત કરવામાં આવતા ગોલ્ડન બ્રિજ સહિતના પાંચ સ્થળોએ પૂર સમયે સાયરન વાગશે। મહત્વનું છે કે ગત વર્ષે પણ ડેમ 138.68 મીટરની પૂર્ણ સપાટીથી ભરાયા બાદ ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવતા ભરૂચમાં પૂર આવ્યું હતું। પૂરના પાણી ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા હોય છે, જેને લઈને નર્મદા નદીમાં આવતા પૂરની આગોતરી જાણકારી મળી રહે તે માટે ઈ રેવા સિસ્ટમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ પ્રકારે ભરૂચથી મહત્વના સમાચાર તરીકે પણ કહી શકાય કે ઈ રેવા સિસ્ટમનું લોકાર્પણ થશે અને હવેથી જ્યારે પાણીનું જે સ્તર છે તે વધવાથી સાયરન પણ વાગશે। આ પ્રકારે ભરૂચમાં ડેમના દરવાજા ખોલી પાણી છોડવાની ભરૂચમાં પૂર આવ્યું હતું, ત્યારબાદ પૂરના પાણી ખાસ નીચાણવાળા વિસ્તારમાં ફરી વળતા, જેને લઈને નર્મદા નદીમાં પૂરની જાણકારી મળી રહે તે માટે ઈ રેવા સિસ્ટમનું લોકાર્પણ કરવામાં આવશે। આ પ્રકારે ભરૂચથી મહત્વના સમાચાર તરીકે કહી શકાય કે ઈ રેવા સિસ્ટમ જે છે તે કાર્યરત કરવામાં આવશે। ઈ રેવા સિસ્ટમ કાર્યરત કરવામાં આવતા ગોલ્ડન બ્રિજ સહિતના પાંચ સ્થળોએ પૂર સમયે સાયરન વાગશે। મહત્વનું છે કે ગોલ્ડન બ્રિજ પર સહિતના અન્ય સ્થળોએ પણ પૂર સમયે સાયરન વાગશે। 138.68 મીટરની પૂર્ણ સપાટીની જો વાત કરીએ તો ભરાયા બાદ ડેમના દરવાજા જે છે તે ખોલીને પાણી છોડવામાં આવતા ભરૂચમાં પૂર આવ્યું હતું। પૂરના સમયે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળતા આ પ્રકારનું જે ઈ સેવા જે છે ઈ રેવા તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। નર્મદાના મુખ પર આવેલો જિલ્લો છે એટલે દર વર્ષે ફ્લડના પણ ઇમ્પેક્ટ રહે છે। એ જ રીતે અહીંયા લાર્જ નંબર ઓફ ઇન્ડસ્ટ્રીઝ પણ છે હાલના સ્ટેજે, તો એ ઇન્ડસ્ટ્રીઝના કારણે પણ નાના મોટા ક્યારેક ડિઝાસ્ટર્સ કે બધા સિચ્યુએશન્સ થતી હોય છે, અને ટેકલ કરવા માટે અમે એઆઈનો યુઝ કરીને હવે એક આખી એપ અને પોર્ટલ ઊભું કર્યું છે ઈ રેવા। આપને જણાવીએ કે હવે જે ગોલ્ડન બ્રિજ ઉપર અમે સેન્સર્સ મૂકી દીધા છે, જેના આધારે નર્મદા નદીનું લેવલ રિયલ ટાઈમ જનતા પણ જોઈ શકશે, અમે પણ જોઈ શકશે, અને એનો એક રિસ્પોન્સ મિકેનિઝમ લોકોને સાથે રાખીને અમે બનાવ્યું છે, અને દરેક ફૂટ વાઇઝ એની ટીમ બનાવી છે। આ જ રીતે દરેક ઇન્ડસ્ટ્રી શું સ્ટોર કરે છે, એ સ્ટોરેજમાં એમનું એવરેજ સ્ટોરેજ શું છે, એમને અમે જીઆઈએસ થી મેપ કરવાના છે દરેક ઇન્ડસ્ટ્રીઝને, અને એ પણ આ એપ્લિકેશનનો અમારો ભાગ છે। ક્યાંય પણ ડિઝાસ્ટર થાય તો એ જગ્યાએ કેવું સ્ટોરેજ હતું, એમાં કઈ રીતની એનું શું એનો આઉટકમ થઈ શકે, ફાયર થાય તો શેનાથી ડાઉઝ થાય, એનો ગેસ બને તો કેવા પ્રકારનો ગેસ બને, એની માટે શું ઇમ્પેક્ટ થાય, બધું અમે એપમાં મેપ કરી રહ્યા છીએ, અને એ ભવિષ્યમાં અમે એને ટેકલ કરવા માટે એનો યુઝ કરીશું। હવે ફક્ત એક ક્લિક ઉપર કોઈ પણ ડિઝાસ્ટરને અમે રિસ્પોન્ડ કરી શકીએ,
ભારત સરકારની ખાસ કરીને એક હવે એક રણનીતિ એવી રહી છે કે વી હેવ ટુ મૂવ અવે ફ્રોમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ સ્ટાર્ટ ડિઝાસ્ટર મિટિગેશન. મેનેજમેન્ટ તો થયા પછીની વાત હોય, પણ થયા પહેલા રોકવાની વાત છે સરકારની હવે. તો એને પણ અમે જરા ફોકસ ઉપર લઈને આ એપ થકી 8 કલાક પહેલાની વોર્નિંગ સિસ્ટમ લોકલ એરિયામાં અમે કરી રહ્યા છીએ, અને જેટલા ફ્લડ ઇમ્પેક્ટેડ એરિયા છે એમાં અમે હવે સાયરન્સ ને એ બધું પણ મૂકી દીધું છે.